सदानंदाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तोने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळन स्वामी चौसठपदी ग्रंथनी अंदर पद ओगणत्रीस एनी अंदर स्वामी एम लखे छे के भगवाननी आगळ आपणे शुं गणतरी छे, एनी आगळ शुं डापण करवा जेवुं छे, जेने आ जगत रच्युं छे एना जेवुं आपणाथी एके थाय एवुं नथी, एवो विवेक स्वामी के हृदयमां विचार्या विना जीवथी डापण अने भोळापण बंने थाय छे। स्वामी के बंनेने मूकीने विवेकी थावू, दासना दास थावू, तो आपणने बहु मोटो लाभ थशे। आवुं स्वामी पद ओगणत्रीसनी अंदर कहे छे। आगळ स्वामी आवे पद त्रीसमां लखे छे, जे जे हरिए कर्यो हे त एवुं करे कोण आपने रे, मात तात सगा समेत मान्या सनेही भोळा पने रे, जे जे हरिए कर्यो हे त एवुं करे कोण आपने रे, मात तात सगा समेत मान्या सनेही भोळा पने रे, जोने गर्भवासनी त्रास टळे केम टाळी कोईनी रे, ते पण टाळीने अविनाश राखे खबर अन्न तोईनी रे, वडी समे समे संभाळ जानो करे हरिजनने रे, बीजू एवू कोण दयाळ कारे मनाई नही मनने रे, एम समझ्या विना जन आवे उन्मताई अंग मारे, कहे निष्कुळानंद वचन पछी मन माने कुसंग मारे, कहे निष्कुळानंद वचन पछी मन माने कुसंग मारे। સ્વામી એમ લખે છે આ પદ ત્રીસમાં, જે જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપને રે, માત તાત સગા સમેત માન્યા સનેહી ભોળાપણે રે। સ્વામી કહે છે ભગવાને જેવું આપણને હેત આપ્યું છે, ભગવાન જેવું હેત આપે છે, ભગવાન જેવું હેત આપશે, આપ્યું હતું આપે છે ભવિષ્યમાં આપશે, એવું હેત કોઈ પણ દુનિયાનો વ્યક્તિ આપણને આપી શકે એમ નથી। છતાં પણ નિષ્કુળાનંદ સ્વામી કે માતા પિતા સગા સંબંધીઓમાં આને સ્નેહ બહુ છે, ભગવાનની સાથે બેઠો હોય તો જેટલું સંબંધીઓ આરે બેહીના મજા કરતો હોય ને વાતો કરતો હોય ને જેવી મોજમાં હોય એવો ભગવાન ભેળા મોજમાં ના હોય,
પેલા સગા સામે તો કેમ છો મામા કાકા ફોય ફૂવા, ને એ હસતો હોય રમતો હોય એની આરે, વાતો કરતો હોય, પતિ પત્ની બેઠા હોય અને જે એકાબીજા આરે ચાલતી હોય વાતો, ને હાંસી કરતા હોય ને મજા કરતા હોય ને, કારણ કે સ્નેહ થાય છે. ત્યાં શું થાય છે? સ્નેહ. ત્યાં આગળ સ્નેહ કરવા માટે વિચાર કરવો પડતો નથી, ભગવાને કળ ચડાવેલી છે. પ્રથમના 34માં મહારાજ કે અમે એવો એવી કળ ચડાવી છે કે ફરીને દાખલો કરવો પડે જ નહીં. દેહ અને દેહનું ભરણ પોષણ કરનારામાં સહેજે હેત થાય એમ મહારાજ વચનામૃતમાં કહે છે. દેહનો સંબંધી અને દેહનું ભરણ પોષણ કરનારો ઓટોમેટિકલી હેત થાય. કોઈ દિવસ કોઈને પોતાના બચ્ચામાં હેત કરાવવા માટે કોઈ પશુને પાઠ શીખવાડવામાં આવે છે? બિલાડીને એના બચ્ચામાં હેત કરાવવા પાઠ શીખવાડવો પડે? ગાયને એના બાછડામાં હેત કરાવવા પાઠ શીખવાડવો પડે? એ તો ભગવાને સીધું જ મૂક્યું છે. એમ મનુષ્યને પણ પોતાના સગા સ્નેહીઓમાં હેત કરાવવા માટે એના કોઈ પાઠ શીખવાડવા નથી પડતા, એની કોઈ કથાઓ કલાકો સુધી કરવી નથી પડતી, કારણ કે એ તો જીવનો સહજ ઢાળો છે, જન્મો જન્મનો ઢાળો. જ્યાં જન્મ્યો ત્યાં બધાય નવા નવા રિલેટિવ્સ. બોલો, જ્યારે કૂતરાનો જન્મ આવ્યો હોય ને, ત્યારે જે શેરીમાં જન્મ્યો હોય અને જે કૂતરી થકી જન્મ્યો હોય તે 12-12 ને 15-15 તો ભાઈઓ બહેનો હોય બધા. બોલો, સીધું જ મોટું ફેમિલી, નાનું ફેમિલી જ નહીં. જ્યાં કૂતરું જન્મ્યું તો કૂતરી તો જે દી જન્મ આપે તે દી 12-15 જ આપે એક આરે, એટલે 12-15 ભાઈઓ એક આરે આવ્યા હોય બધા. ટ્વિન્સ નહીં, 15 એક આરે બધાય. બોલો, એક આરે આવ્યા હોય ભાઈઓ બહેનો બધા, 15 ટોળું હોય. કેટલા બધા સ્નેહીઓ ત્યારે એવી રીતે અલગ અલગ રીતે જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં ત્યાં એને એના પરિવારો હજારો ઊભા કરેલા છે. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 21માં વચનામૃતમાં એમ કહે છે, આ પૃથ્વી ઉપર કઈ સ્ત્રી એવી છે કે જેને એને પોતાની માં નથી કરી, બેન નથી કરી, દીકરી નથી કરી? એક પણ સ્ત્રી જાતિ આ પૃથ્વી પર એવી નથી, મનુષ્ય નહીં, સ્ત્રી જાતિ માત્ર, કે જેને એને પોતાની માં બેન દીકરી ના કરી હોય. ને કયો પુરુષ એવો છે કે આ જીવે સ્ત્રીના દેહ ધરી ધરીને એ પુરુષને પોતાનો દીકરો ભાઈને બાપ ના કર્યો હોય? એવું પુરુષ જાતિનું કોણ છે આ પૃથ્વી પર? શ્રીજી મહારાજ એમ કહે છે, બધાને કર્યા છે. જે આ જન્મની અંદર બાપ છે એ કોઈ જન્મમાં દીકરો હતો, ને જે દીકરો છે બાપ હતો. જે આ જન્મની અંદર પત્ની છે એ કોઈ જન્મમાં પતિ હતી, ને જે આ જન્મમાં પતિ છે કોઈ જન્મમાં એની પત્ની હતી. આવું છે, આત્માને નથી પુરુષત્વ, આત્માને નથી સ્ત્રીત્વ, આત્મા નથી પુરુષ, આત્મા નથી સ્ત્રી. આત્મા તો એક ચૈતન્ય તત્વ છે. જેવી રીતે ભાડુઆતી વ્યક્તિ ભાડુઆતનું ઘર બદલ્યા કરે, રેન્ટે હાઉસ લે, તો વર્ષે 6 મહિને 2 વર્ષે 5 વર્ષે ખાલી કરીને બીજું ઘર લેવું પડે અથવા કોન્ટ્રાક્ટ કરવો પડે. એવી રીતે આત્મા શરીરરૂપી ઘર બદલ્યા કરે છે. ક્યારેક સ્ત્રી થાય છે, ક્યારેક પુરુષ થાય છે, ક્યારેક કોઈકનો દીકરો થાય છે, ક્યારેક કોઈકનો બાપ થાય છે, ક્યારેક કોઈકની માં થાય છે, ક્યારેક કોઈકની દાદી થાય છે, ક્યારેક કોઈકનો મામો થાય છે, ને ક્યારેક કોઈકનો કાકો થાય છે. ક્યારેક કૂતરામાં જન્મે છે, ને ક્યારેક વાઘમાં જન્મે છે, ને ક્યારેક બિલાડીમાં જન્મે છે, ને ક્યારેક ઉંદરમાં જન્મે છે, ને ક્યારેક ભૂંડમાં જન્મે છે, ને ક્યારેક ચકલામાં જન્મે છે. અલગ અલગ જગ્યાએ ફેમિલી તો ઇન્ફિનિટી, આના ફેમિલી તો ગણાય નહીં. આ તો જીવ જે ગણે છે કે આટલા મારા સંબંધી છે, એ તો કયા જન્મનું? આ જન્મનું. અને સારું, સંબંધીનું તો સીધું ટોળું આમ જ લાગે. હવે સિંગલ હોય, લગ્ન ના થયા હોય, ત્યાં સુધી આ બાજુના સંબંધી હોય, અને જેવો લગ્ન કરે એટલે મારી વાઇફના કાકા ને મામા ને ફોય ને ફુવા ને એના બનેવીના બનેવી ને એનો હાડાનો હાડો ને એનો બનેવી ને એના કાકા, ન્યા સુધી લાંબુ થાય પૂછડું. ઓળખવી મુશ્કેલ પડે. ઘણી વખત તો કેટલાક ઓળખાણ આપે ને કે આ મારા હાડાના બનેવીના કાકાના હાડાના બનેવી,
તો ગોઠવવું મુશ્કેલ પડે આપણે કે આને આનો હિસાબ પહેલાં એક કાગળમાં લખીને કરવો પડશે કે અહીંથી આ પેઢી આવી, અહીંથી આ થઈ, અહીંથી આ થઈ, ત્યારે આનો સંબંધી થયો. બોલો. અને નીકળી જ જાય. તમે જે પ્રાંતના હો એ ગામડાઓની અંદર ક્યાંક ને ક્યાંક તો છેડો જોઈન્ટ થઈ જ જાય. કેવું ભગવાને આ જગતને કેવું રચ્યું છે, કેવી ગૂંચવાડાવાળું એવું જાડું ભગવાને રચ્યું છે કે જીવ ફસાઈ જ જાય. પંચ વિષય કી જાલ બિછાય, બંધન રચ્યા બારી, લાલચ મે સબ જીવ ફસાય, નિકલને કી નહીં બારી, હો પ્રભુ અચરજ માયા તુમારી. એવી અચરજ માયા છે ને ભગવાનની, દરેકને એમ લાગે મારો સૌથી વાલો આ મારો સંબંધી છે. કોઈકને માં વાલી લાગે, કોઈને બાપ વાલો લાગે, કોઈને દીકરો વાલો લાગે, કોઈને દીકરી વાલી લાગે, કોઈને કાકો વાલો લાગે, કોઈને કાકી વાલી લાગે. પણ શ્રીજી મહારાજ પ્રથમના 70માં કહે છે કે આ જીવને જ્યારે જન્મ થયો ત્યારે મા બાપે ઓળખાણ કરાવી કે આ તારો કાકો, ના તારી કાકી, ના તારો માસો, ના તારી માસી, આ તારી ભેંસ, ને આ તારી ઘોડી, ના તારી હવેલી ઇત્યાદિ જે કુસંગીના શબ્દ, એને કુસંગી કીધા. એવું ઓળખાણ જેને જગતની ઓળખાણ કરાવી એ બધો કુસંગ. મહારાજ કે કુસંગીના શબ્દ. આવી રીતે સગા સ્નેહીઓમાં થયેલું હેત છે એને હા ફરજ સમજીને બધું કરવું જોઈએ. તમે કોઈના મા બાપ તરીકે ભગવાને તમને પાત્ર આપ્યું છે, તમારે દીકરા દીકરીઓ ઉછેરવા પડે, મોટા કરવા પડે, એને પરણાવવા સુધીની જવાબદારી, સંસ્કાર આપવાની જવાબદારી તમારી છે. તમે કોઈના દીકરા છો, દીકરી છો, તમારા મા બાપની સેવા કરવી એ તમારી ફરજ છે. એમાં એમ ના કહેવાય કે લક 84 ન હતા એમ જ આને કરી નાખો, એ તો આડોડાઈ છે. જ્ઞાનને હંમેશા કેવી રીતે પ્રેક્ટિકલ જીવનમાં મૂકવું એને સમજવું પણ એટલું જ જરૂરી છે. ઘણા એવા હોય છે ભગત બહુ પાકા હોય, પછી વાતો સાંભળે સગા સ્નેહી બધા ખોટા, તે મા બાપની સેવા આમે કરવી ના હોય, એ રાખવા ગમતા હોય, પછી કે શાસ્ત્રમાં નથી આવતો કે દરજીન ત્યાં ડગલો સીવાડ્યો. પ્રથમના 44માં મહારાજ કે મા બાપ કેવા, તો કે દરજીન ત્યાં ડગલો સીવાડ્યો હોય અને પછી એ ડગલો હોય એને પેલો દરજી એમ કે આ ડગલાનો બાપ હું, અને પેલી દરજને બટન નાખ્યા હોય તે કે હું એની માં, તે સાચી વાત મહારાજ કહેતો કે ખોટી, એમાં શરીર રૂપી ડગલો મા બાપે સીવ્યો છે, આત્મા તો કંઈ મા બાપે મૂક્યો નથી. એટલે મહારાજ કે એવી રીતે મા બાપના સંબંધને ખોટો કરવો, પણ એ કોની માટે મહારાજે કીધું છે? સંસારનો ત્યાગ કરીને સાધુ થઈ જવું હોય તો એની સમજણ એવી જોઈએ કે લક 84માં પૂર્વે જેટલા મા બાપ કર્યા છે ને એ મા બાપની અત્યારે કોઈ મને પરવા છે? એ મા બાપ, ભાઈ બહેનો, કાકા કાકીઓ, સંબંધીઓ એ કોઈને સંભાળું છું? એ કોઈ મરી જાય, જીવી જાય, એને કંઈ થાય તો મને કંઈ થાય છે? તો એવી જ રીતે આ જન્મના છે એને પણ ભૂલી જવા, પણ કોને? જેને ત્યાગી થવું છે એને. હવે જે ત્યાગી નથી થયો ને ગ્રહસ્થ આશ્રમમાં છે તો એને પણ બધું ખોટું તો છે જ, તો એને કેવી રીતે કરવાનું છે? તો એને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે એની સેવા કરવાની છે, પોતાની ફરજો બધી નિભાવવાની છે, અને છતાં પણ એને વિશે મોહરૂપી હેત કરવાનું નથી, ફરજરૂપી હેત કરીને કામ કરવાનું, કર્તવ્યરૂપી, પરમાત્માની આજ્ઞારૂપી, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞારૂપી હેત કરી અને પોતાનું કર્તવ્ય નિભાવીને એમાંથી અલિપ્ત રહેવાનું છે. અને જેને સંસારનો ત્યાગ કર્યો છે, સંસારનો ત્યાગ જેને કરવો છે, એને લક 84ના પૂર્વે જેવા મા બાપ થયા એવા જ આ જન્મના મા બાપ, દીકરા દીકરીઓ, ભાઈ બહેન, પતિ પત્ની બધાને એમ જોવા જોઈએ. શાસ્ત્રને વિવેક વિના જો ગ્રહણ કરવામાં આવે તો કલ્યાણ બગાડી નાખે. કોઈ કંઈક દેહના સંબંધી ખોટા એટલે મા બાપ ખોટા, તો મા બાપને કાઢી મૂકો, ઘરની બહારને એની સેવા કરવી જ નહીં, કારણ કે વચનામૃત એવું કહે છે કે બધા ખોટા છે. તો પાછો પત્નીમાં તો ચોટ્યો હોય, મા બાપ ખોટા થઈ ગયા અને ઘરવાળી એ હાચી, તો ભાઈ મા બાપ ખોટા નહીં, પહેલાં ઘરવાળી ખોટી કરવી પડે.
પેલા ઘરવાળી ખોટી થાય, છોકરા ખોટા થાય, પોતાનો દેહ ખોટો થાય, ઘર ખોટું થાય, પ્રોપર્ટી ખોટી થાય, રૂપિયા ખોટા થાય, પછી મા બાપ ખોટા કરાય. સીધા પહેલામાં પહેલાં મા બાપને ખોટા કરે. ઘણા એવા છે મંદિરના પગથિયા ચડે. આપણા પરિવારમાં તો ગુરુજીની રોકટોક એટલી છે, અને આપણે ત્યાં રોજ કથા વાર્તાનો પ્રસંગ છે, એટલે મા બાપને કોઈ ક્યારેય રીબાવતા નથી. પરંતુ જગતની અંદર બહુ એવું છે. સત્સંગની અંદર એ જ્યાં આગળ હમજનને વિવેક વિનાનો સત્સંગ છે ને, ત્યાં એવું બહુ છે કે વાત શાસ્ત્રમાંથી આવી પકડી લે, પછી મા બાપને નાખે દૂર, અને કોઈ કહે ને કે કેમ આવું, તો કે દેહને દેહના સંબંધી ખોટા કરવાના, તે ખોટા થાય ક્યારે ભાઈ? એટલો બધો વૈરાગ્યનો દીકરો હોય તો આવી જન મંદિરમાં ભજન કરવા બેહી જા, તો હાચો બધું ખોટું, હાલ દેહને દેહના સંબંધી બધા ખોટા. પણ એક તો રહેવું છે સંસારમાં, રહેવું છે ઘરવાળાઓ હારે, બીજા દસ હારે સંબંધ રાખવા છે, અને મા બાપની સેવા નથી કરવી, એ તો અધમય છે, ઉદ્ધતાય છે. પરંતુ જેને સંસારનો ત્યાગ કર્યો છે, કરવો છે, એને તો એવું જ જોવું પડે, આ બધાય મને લક 84માં આગળ ટોળું મળ્યું હતું એવું જ આ ટોળું છે. અને ગૃહસ્થ આશ્રમનો ભક્ત છે એને પણ પોતાની ફરજમાં આવે એટલું કરીને એ ટોળાને એમ જ જોવું પડે, તો જ તમને હેત તૂટેલું રહે, નહીં તો હેત કેવી રીતે તૂટેલું રહે? તમારે તો બહુ કઠણ છે મહારાજે, એટલે કીધું ત્યાગીના ધર્મ કરતાં ગૃહસ્થના ધર્મ તો બહુ કઠણ છે. કારણ કે તમારે ભેળા રહેવાનું અને જ્ઞાને કરીને હેત તોડવાનું, હવે કેટલું અઘરું. અમારે તો એકવાર છોડ્યું તો છોડ્યું, પણ તમારે તો ભેળા રહેવાનું, એને મોટા કરવાના છોકરાઓને, અને પાછું હેત નહીં રાખવાનું. આજે એવા ભગવાનના ભક્તો છે, કરોડો વંદના કળિયુગની અંદર એવા ભક્તોને છે કે જે પોતાના બાળકોને, પોતાના દીકરાઓને એવી રીતે ઉછેર કર્યા છે કે બેટા તું અમારી માટે નથી, મહારાજ ગુરુજીને સંતો માટેના સત્સંગની સેવા માટે છે, અને સત્સંગની અંદર સમર્પિત કરી દીધા છે દીકરાઓને. એવા પરિવારો આજે આપણા લોયાધામ પરિવારમાં છે, અને કરોડો વંદન છે કે એને એવા સંસ્કાર આપ્યા. એને કેટલું કઠણ પડ્યું હોય જરા કલ્પના પોતાના હૈયામાં, છાતી પર હાથ મૂકીને બધા વિચારો, કઠણ કેટલું પડ્યું હોય. પોતાનો કાળજા જેવા દીકરાઓ હોય અને એને બાળપણથી એમ સંસ્કાર આપવાના કે તું અમારી માટે નથી, ફૂલની જેમ ઉછેરતા હોય, અને એને સાધુના ભગવાનના ખોળામાં આમ મૂકી દેવાના થાય અને મૂકી દે, અને એવા જ એને સંસ્કાર આપ્યા હોય મૂકવા માટે, એને કેટલું બધું વૈરાગ્ય યુક્ત પોતાનું કર્તવ્ય નિભાવ્યું હોય સંસારમાં રહેવા છતાં, નહીં તો શક્ય ના બને. એને સંસારમાં રહેવા છતાં પણ વૈરાગ્ય યુક્ત પોતાના વિચારો રાખી અને છોકરાઓના ઉછેર કરે અને પછી આપી શકે. એમ કાંઈ કોઈને તમે કહી દો એટલે હાલતો થઈ જાય, હાલતો થતો હશે કોઈ, કોઈ ના થાય. પણ એને વૈરાગ્ય યુક્ત વિચારો પોતે રાખ્યા, પોતે માતા પિતાનું પાત્ર છે એને ભજવ્યું પણ ખરું, અને સાચા માતા પિતા શાસ્ત્રમાં કોણ છે? તો કે ભગવાનમાં જોડે એ જ સાચા માતા પિતા છે. એ રીતે એને પોતાના એ દીકરાનો ઉછેર કરીને, દીકરીઓનો ઉછેર કરીને ભગવાનને સમર્પિત કર્યા. એવા જે કોઈ જગ્યાએ હોય મા બાપ હોય, એ તો સાધુ કરતાં પણ પરમ જ્ઞાની છે, સાધુ કરતાં પણ પરમ જ્ઞાની છે. કેમ? કારણ કે એને તો ભેગારીને ઉછેરવાના છે અને દેવાના છે, બહુ કઠણ છે. એને વૈરાગ્યના ગીત ખોડિયામાં ગાવાના છે, બહુ અઘરું છે. ભેગા રહેવાનું, એને ઉછેર કરવાનો અને એને છોડી દેવાના, કેવી રીતે શક્ય બને? કલ્પના કોઈ કરે. અને એ આજના કળિયુગમાં, જ્યારે આ કળિયુગમાં એવો વિચાર કરીએ ને, ત્યારે ખબર પડે કે કળિયુગ નહીં, અત્યારે જો શ્રીજી મહારાજને ત્યાં જુઓ તો બ્રહ્મયુગ છે, બ્રહ્મયુગ છે. કળિયુગ એના ભાગ ભજવે એ કળિયુગને મુબારક, પણ શ્રીજી મહારાજને ત્યાં ભગવાન પ્રગટ છે, ભગવાનના મોટા પુરુષો પ્રગટ છે, સત્સંગ પણ એવા પ્રગટ મહાન મહાન સંતો ભક્તોથી ભરાયેલો છે એમ આપણને અનુભવાય, નહીં તો શક્ય નથી. દેહને દેહના સંબંધીમાંથી હેત તોડવું એટલે શું, અને આવી રીતે ભેગારીને તોડવું એટલે શું? ના તૂટે. માત તાત સગા સમેત માન્યા સનેહી ભોળા પણ રે. કેમ પોતાના હેતવાળા લાગે છે આ બધા? બોળપણમાં ઓલોનો તો યુવાન નાટક કરે છે ને, અહીંયા આગળ યુવાન હતો અને પછી ઘોડા મારતે ઘોડે જતો હતો અને સંતો વચ્ચે હતા, અને સંતો કે ભાઈ ક્યાં હાલ્યો આટલો ઉતાવળો? તો કે મારે ઘેર જવું, બાજુ પરોટો કે
પણ ક્યાં જ આવું તારે એ તો કે ઘેર બધાય મારી વાટ જોતા હોય, મારી ઘરવાળી વાટ જોતી હોય, ખાય નહીં મારા વિના, મારા મા બાપ ના ખાય, મારા દાદા દાદી ના ખાય, બધાય મારું મોઢું જોવે પછી જ બધા જમે. સ્વામી કે રહેવા દે, આ તો બધી માયાજાળ છે, બધું સ્વાર્થિયું જગત છે, તને બધું લાગે છે, એવું કાંઈ હોય નહીં, આ કે બને જ નહીં. સંતો કે તારે પરીક્ષા તો કરવી જોઈએ કે નહીં ક્યારેક, અને અમે તને બતાવીએ એવું તું કર, અને આવું તું કર, અને પછી તું પરીક્ષા લઈ લે. એટલે સંતોએ બતાવ્યું, એમાં ભાઈ મારતે ઘોડે ગયો ઘેર અને પડ્યો સીધો ફળિયામાં, મોઢામાંથી ફીણ નીકળી ગયા અને બધોય રોલ કર્યો, અને પછી ત્યાં આગળ બધાએ રોકકડ કરવા માંડે, ઓ પતિદેવ, ઓ મારો મુનિયો, શું થયું લાલાને, એમ કરીને બધાએ દોડતા ને રડતા રડતા આવ્યા. ડોસાન ડોસીન જેટલા ઘરમાં હતા બધાય આ બાજુ ઉપર રોકકડ હાલે, ને સંતો ગયા ભિક્ષામ દેહી કરીને. પેલા કે અલે આ ઘર ક્યાં ભાડ્યું, કે અત્યારે છોકરો મરવા પડ્યો નહીં, ક્યાં ભિક્ષા લેવા આવ્યા. સંતો કે મરવા પડ્યો તમે મંત્ર જાણીએ છે, છોકરો બેઠો થાય એવો. પેલા કે તો ઓહો સંત પરમ હિતકારી, અમારા ઘેર પધારે, આજે અમારા ભાગ્ય. પછી તો સંતો કે જો દૂધ ખરું ઘરમાં, અરે જોઈએ એટલું છે, બાજુમાંથી લઈ આવશું, ગામમાંથી લઈ આવશું, ખરીદીને લઈ આવશું, બોલો શું ઉપાય છે. સંતો કે 5 લિટર દૂધ લો કે, અને એને છે ને ઉકાળી અને 2.5 લિટર કરો જાડું, અંદર પછી છે ને હાકર ને પિસ્તા ને બદામ ને એલચીન જાયફળ ને બધું નાખીને સરસ મજાનું કરો, અને એ દૂધ બનાવીને પછી મને કહો, એટલે આગળનો પ્રોગ્રામ કરીએ પછી. અરે ભાઈ ફટાફટ દૂધ ભેગું કર્યું ને ચૂલા પ્રગટાવ્યા ને દૂધ ગરમ કરીને ટાઢું કર્યું ને અંદર બધા મસાલા તેજાના નાખ્યા, સુગંધ સુગંધ આવવા લાગી. સંતો કે લોટામ ભરો. લોટામ ભર્યા પછી સંતોએ ઓલા છોકરાની આજુબાજુ 7 વખત લોટો ફેરવ્યો. સંતો કે બસ લો હવે તમારો છોકરો હાજો થઈ જવાનો. અરે બધાય કે વાહ વાહ વાહ, પણ છોકરો બેઠો થયો નહીં. સંતો કે હજુ એક વિધિ બાકી રહ્યો. કયો વિધિ? આ લોટો જે પીવે એના પ્રાણ જાય અને છોકરો બેઠો થાય. હાલો થઈ જાઓ તૈયાર. પેલા ફળિયાવાળા બધાય ભાગ્યા કે મરી ગયા કે પકડી પકડીને પાસે. આપણને જે આજુબાજુ તમાશો જોવા આવ્યા હતા ને એ તો બધા જતા રહ્યા, હવે ઘરના જ રહ્યા સભ્યો ખાલી. એટલે સંતોએ એના બાપને કીધું કે આ લો કોણ પીશે આ? એના બાપ કે મારા બાપા છે, હવે મરવા જ પડ્યા છે, આમે ડોહા, હવે કંઈ 2-3 વર્ષમાં તો ઉગલવાના જ છે, વહેલા જાય તો આમે ખાટલામાં જ પડ્યા છે, હલાતું નથી ને પગે હાલતા નથી ને બધું એવું છે, જો ના ખોખારા ખાઈ. કે સંતો કે પાઈ દો ને કે એમને તો એ પીતા હોય તો છોકરો બેઠો થાય. અરે બાપા પાસે લઈ ગયા હતા તો બાપાએ સાંભળી લીધું હતું, કાન તેજ હતા, બાકી ગોઠણ નહોતા હાલતા, પગ નહોતા હાલતા, પણ કાન બહુ તેજ હતા. તે બાપાએ તો મોઢું ફેર્યું બાજુ પર, એ કે મારે મરવું મરવું, 2 વર્ષ પછી મરું, કમ હોતે શું કરવા મરું, કે લઈ જાઓ અહીંથી તમારો લોટો, તારો છોકરો જીવવો હોય તો જીવે ને મરવું હોય તો મરે. આખી છે ને ટોરી. પછી તો દાદી માં આપતી, એને એમ કીધું, એને ના પીધું. તો કે ભાઈ હવે એની માં બહુ રડતી હતી, માં તો કાળજા જેવું છોકરાને જાણ દે. તો કે ના રે ના, માતાની મેર હશે બીજો થશે, કે લો પરનેલો છોકરો, હા હજુ બીજો થશે. ના પીધું. ત્યાં તો ઘરવાળી પાસે લઈ ગયા લોટો. લે તું ક્યારની પતિદેવ પતિદેવ કરે છે, તાર દેવને બેઠો કરવો હોય તો પતિવ્રતા સાચી હોય તો પી જાન તું. ઓલી કે ના રે ના, દ્રૌપદીને 5 હતા તો મને બીજું કરવામાં શું વાંધો છે, હું તો બીજું ખોડી લઈશ, કે હજુ મારી ઉંમર ક્યાં થઈ છે, લઈ જાઓ લોટો અહીંથી. ના પીધું કોઈએ. ત્યારે એના બાપને, તો બાપ કે મારે શું, મારે ઘરવાળીએ કીધું એમ માતાની મેર હશે બીજો થશે, કે પણ અમારે પીવું નથી. હેત ખબર પડી ગઈ ઓલા છોકરાને હૂતા હૂતા. સંતો કે હવે છોકરાને બેઠો કરવાનો ઉપાય આવે એક જ છે, અમારે નથી, માન અમાર નથી, બાપને નથી, પત્ની નથી, દીકરો નથી, દીકરી, અમારે કાંઈ આગળ પાછળ કોઈ રોવાવાળું નથી, તે કામ કરીએ, અમે પી જઈએ આ દૂધને. ઓહો હો હો, બધાય ક્યાં, ઓહો હો, આવા સાધુ ક્યાં મળે? આજ સુધી શાસ્ત્રમાં વાંચ્યું હતું સંત પરમ હિતકારી, પણ આ તો ખરેખર હિતકારી છે, અનુભવી લીધું આજે, એક્સપિરિયન્સ થઈ ગયો અમને, શાસ્ત્રમાં લખ્યું છે, સાચું છે, સંત પરમ હિતકારી, તમે હિતકારી છો, ચોક્કસ પી જાઓ.
ત્યારે સંતો કહે કે દૂધ ક્યાં પીએ, અહીં પીએ કે ગામના પાદરમાં જઈને પીએ? આ લોકોએ વિચાર્યું કે જો અહીં પીશે ને તો લાકડાનો ખર્ચો એ આપણે થશે, એના કરતાં પાદરમાં પીવે તો આખા ગામ વચ્ચે સહિયારો ખર્ચો થાય. બોલો આ જીવ કેટલો સ્વાર્થી છે, સાધુને મારી નાખવા છે પણ લાકડા દેવા, એમાંય સહિયારો ખર્ચો, આખો ગામ લાકડા દે એમાં મારે બે લાકડા દેવા પડે, પણ આ આખા સાધુને બાળવાના કેટલા લાકડા થાય? અહીં ફળિયામ મરે તો પછી બધું મારે જ વિધિ કરવો પડે ને, એના કરતાં પાદરમાં રાખો એટલે જાહેર ખર્ચ થાય. સાધુને કાઢ્યા પાદરમાં, સાધુ તો કે સારું આ ત્રણ દિન ઉપવાસ હતા, 5 લિટરનું 2.5 લિટર કરેલું દૂધ તેજાને નાખેલું, મહારાજની કૃપા થઈ કે આ યુવાનીઓ મળી ગયો. અને પેલો જેવા સંતો નીકળ્યા ને યુવાનીઓ બેઠો થયો અને પાછળ સંતોની પાછળ દોડવા લાગ્યો, ત્યાં ઓલી પતિવ્રતા સ્ત્રી કે પતિદેવ ક્યાં આલ્યા, અલા મુનિયા ક્યાં, લાલા ઉભો રે, મુનિયા ઉભો રે. આ કે તમારો મુનિયો ને લાલો ને પતિદેવ ને બધો મેં ખેલ તમારો જોઈ લીધો છે, તમે એકેય મારા સાચા સગા નથી. સંતોને જઈને કે મને ભગવા કપડાં પહેરાવો, આ દુનિયાને મેં જોઈ લીધી છે, અને સાધુ થવા માટે નીકળી ગયા. બોલો આવું છે, આ બધું સાચું કેમ લાગે છે? ભોળાપણમાં માનેલું છે, ભોળપણમાં. એકેય હગો સાચો હગો નથી, પણ લાગે બધું ભોળાપણે. માત તાત સગા સમેત માન્યા સનેહી ભોળાપણે રે, ભોળપણમાં માનેલા છે. જોને ગર્ભવાસની ત્રાસ ટળે કેમ ટાળી કોઈની રે. 9 મહિના માના પેટમાં ઊંધા માથે લટક્યો તો આ જીવ. સૌથી મોટામાં મોટા દુઃખ શાસ્ત્રમાં લખેલા 2 છે, એક જન્મનું અને બીજું મૃત્યુનું. આપણે જન્મ્યા, ગર્ભવાસનું જે આપણે દુઃખ ભોગવ્યું છે એ વખતનું જે દુઃખ, એવું દુઃખ મૃત્યુ સુધી એક પણ આપણા જીવનમાં નહીં આવે, એક પણ દુઃખ નહીં આવે. ગમે એટલું દુઃખ આવ્યું હશે કોઈના જીવનમાં, પણ એવું સમજી લો કે ગર્ભવાસમાં હતા તેદી જે દુઃખ હતું ને એવું દુઃખ હજુ સુધી નથી આવ્યું, હજુ સુધી આવશે પણ નહીં. અંતકાળે મૃત્યુની વેદના એટલી જ દુઃખદાયી હોય છે. ભગવાનનો ભક્ત થયો એને એટલો ફાયદો છે, ભગવાન માખણમાંથી વાળ કાઢે એમ એના આત્માને કાઢી લે છે એટલો એને ફાયદો છે, નહીં તો જન્મનું દુઃખ અતિશય છે, મૃત્યુનું દુઃખ અતિશય છે. 2 જ દુઃખ મોટામાં મોટા કીધા શાસ્ત્રમાં, જન્મ અને મૃત્યુ. મૃત્યુ થાય ને ત્યારે આ કેટલી નાડી, ગઈકાલ કીધું આખી પૃથ્વીને 4 પ્રદક્ષિણા થાય એટલી નાડીઓ આ શરીરમાં છે, એ નાડીએ નાડીએ જીવ પ્રસરેલો છે. એક કે એક નાડીમાં જીવને સેન્સ છે, તમે કોઈ પણ જગ્યાએ આમ મારો એટલે તરત જીવને ખબર પડી જાય કે મને કંઈ વાગ્યું, કારણ કે બધી જગ્યાએ જીવ વૃત્તિ દ્વારા છે. હવે બધી નાડીઓ તૂટે અને જીવને અંદરથી કાઢવાનો, હવે એ નાડીઓ તૂટે અને એ જે પીડા થાય એ વેદના જન્મ જેવી જ, ગર્ભવાસ જેવી જ છે એવું શાસ્ત્રો કહે છે. ગર્ભવાસની ત્રાસ, માના પેટમાં 9 મહિના ઊંધા માથે લટક્યો, પ્લસ અંદર નથી એસી, નથી હીટર, નથી પંખો, આજુબાજુમાં મૂત્ર ને વિષ્ટા. એ છોકરાને જ્યાં રાખ્યો છે ઊંધા માથે, ત્યાં એ બાળકની આજુબાજુમાં બધી ગટર લાઈનો જાય છે, ગટર લાઈનો. એકેય જગ્યાએ એને સુખ, પડખું ફરી શકે ને એટલી જગ્યાએ નથી. જેમ બેઠો છે એમનો એમ જ, આમ ઊંધા માથે લટક્યો છે એમનો એમ જ લટકી રહેવાનું, 9 મહિના લટકવાનું. કલ્પના તો કરો, કોઈ જગ્યાએ આપણને 9 મહિના, ક્યારેક કોઈને પ્રયોગ કરવો હોય કે આ 9 મહિના કેવું દુઃખ, તો ખાલી 9 મિનિટ માટે, 9 મિનિટ માટે ઊંધા માથે કોઈ જગ્યાએ લટકજો જ ખરા, ખબર પડે કે કેવી રીતે લટકાય. અને એ ખીચો ખીચ ને આમ ફરાય ને આમ ફરાય, અને ફરે તો એકેય બાજુ સારું તો કાંઈ મળે નહીં, એમાં માં પાછી ગળ્યું, ચીકણું તીખું, ગળ્યું ખાટું જે ખાય, હડેલું બળેલું બધું આની આની ઉપર અભિષેક થાય, આવું શાસ્ત્રો કહે છે. એટલી પીડાની વચ્ચે આ જીવ ત્રાહી માં થઈ ગયો હતો. માનો ગર્ભવાસ બહુ ખતરનાક વેદના છે, માની જેમ પ્રસૂતિની વેદના છે ને, માને જેમ
એવી રીતે બાળકને પણ ગર્ભવાસની વેદના એ કાંઈ ઓછી નથી, ઓછી નથી. મુમુક્ષુ માત્ર ચેતી જાય માના ગર્ભની અંદર ફરી પ્રવેશ ન કરવો પડે, માના ગર્ભની અંદર ક્યારે ઊંધામાંથી લટકવું ના પડે એટલો સાવધાન થઈને આ જિંદગી બહુ ટૂંકી છે, સમય બહુ ઓછો છે, આપણી પાસે અલ્પ આયુષ્ય અને અલ્પ બુદ્ધિ છે, એમાં કામ મોટું કરી લેવું છે. મુમુક્ષુ ચેતી જાય, ચેતી જાય, માના ગર્ભની અંદર ફરી ન અવાય એવો પ્રયત્ન પાક્કો કરે, એવો નિર્ધાર પાક્કો કરે કે આ માની છેલ્લી કોઠી, માની છેલ્લી કોઠી, આ માનો આ છેલ્લો ગર્ભવાસ, આ જન્મની માનો આ છેલ્લો ગર્ભવાસ, આના પછી કોઈ ગર્ભવાસમાં આવું નથી. આટલો પાકો નિર્ધાર, આવો દિવ્ય સત્સંગ મળ્યા પછી આપણો થવો જોઈએ. આપણો છેલ્લો જન્મ આ જન્મે આપણે કરવો છે એવો આપણો નિર્ધાર પાકો થવો જોઈએ. માના ગર્ભવાસની અંદર શું સુખ, જન્મ લેવાની અંદર શું સુખ, 9 મહિના ઊંધામાંથી લટકવાનું અને બસ પરુ વિષ્ટા મૂત્ર એની વચ્ચે પડ્યા રહેવાનું. આ છોકરો જન્મે ને બાળક જન્મે ત્યારે તમે જોવો તો ખરા એની આજુબાજુમાં કેવું હોય છે, ક્યારેક જોજો ખબર પડે શું સંબંધ. માટે ભગવાનનો ભક્ત ચેતી જાય, માના ગર્ભવાસનો બીક રાખે, ગર્ભવાસની વેદનાનો ભય રાખે. આપણે ભય વિના ભગવાન નહીં ભજી શકીએ, ભય વિના આપણી કોઈ તાકાત નથી ભગવાન ભજી શકીએ, કારણ કે આપણી પાસે જ્ઞાન છે ને સ્રવી જાય વારે વારે, ટકે જ નહીં. સવારમાં જ્ઞાન રાખ્યું હોય, બપોર સ્રવી ગયું હોય, બપોર રાખ્યું હોય, સાંજે સ્રવી ગયું હોય, તરત સ્રવી જાય. જ્ઞાન રહે કેટલી વાર, આપણને જ્ઞાન મળ્યું હોય કે રૂપ છે એ તો હડેલું કૂતરું છે, રૂપ છે એ હડેલું કૂતરા જેવું છે. કોઈને કોઈ ગમે એવું રૂપ ગમતું હોય, કોઈ સ્ત્રીને પુરુષનું રૂપ ગમતું હોય, કોઈ પુરુષને સ્ત્રીનું રૂપ ગમતું હોય, અને જો દાઝી ગઈ, પેલો પુરુષ દાઝી ગયો અને ફળફૂલા પડી ગયા આખા મોઢા ઉપર, તો દેખ્યું ગમે કેમ, માલ બદલાઈ ગયો કે એનો એ જ છે, બદલાઈ ગયું એ કે બી એનો એ જ છે, માલ એનો એ જ છે, પણ થયું શું, ફળફોલા પડી ગયા. કોક આમ સરસ રૂપવાન ને આમ બરાબર આમ એવું દેખાતા હોય અને પછી લગ્ન કર્યા હોય ત્યારે બે આમ બહુ આમ રૂપવાન ને બધી રીતે વ્યવસ્થિત હોય અને લગ્ન કર્યા પછી એક થઈ જાય હાથી જેમ, કોકનું બોડી વધી ગયું ને હાથી જેવા થઈ ગયા, તો છૂટાછેડા લેવાય આવે, નભાવવું પડે. પછી ઓલાને ગમે ના ગમે 10 વખત જોયું, ખારું જાડું હોય તો લેવું જ નથી, પણ હવે લગ્ન કર્યા પછી થઈ ગયું, બોલો હવે શું કરો, હવે શું કરવાનું, એનું એ જ છે, કાંઈ બદલાયું નથી. શું બદલાઈ ગયું, કશું બદલાયું નથી, કારણ કે એમાં કશું બદલાવા જેવું હતું જ નહીં, હતું જ નહીં, એ તો મોહ હતો. શું હતું, મોહ હતો, મોહ હતો. માટે ભગવાનનો ભક્ત કોઈ જગ્યાએ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ 5 વિષયો એની અંદર બહુ સાવધાન થઈને, ભગવાન સંબંધી વિષયોને પણ સાવધાન થઈને ભોગવે, નહીં તો બીજા જગત સંબંધી વિષયોને તો ભોગવે જ નહીં, એમાં કશો માલ જ નથી. એની તુચ્છતા જ જાણી રાખે, એને હડેલું જ જાણી રાખે, એને બળેલું જ જાણી રાખે, એને વિષ્ટાતુલ્ય જાણી રાખે, અને વારે વારે એનો વિચાર કરે કે જો આ વિષ્ટામાં હું લોભાઈશ તો ઓલો માનો ગર્ભવાસ 9 મહિના ઊંધામાંથી લટક્યો. ક્યારેક તો વિચાર એકાંતમાં બેહીન કરો કે 9 મહિના કેમ ગયા છે, ના બોલી શકાય, ના ફોન થાય, ના વોટ્સએપ થાય કોઈને કે મરી ગયો અંદર, એક ભગવાન સિવાય કોઈ કનેક્શન જ નહીં. ભગવાન એક જ આપણી પ્રાર્થનાને સાંભળી શકે ત્યાં, બીજો કોઈ આપણી પ્રાર્થનાને સાંભળી ના શકે એવી જગ્યાએ, કેટલી ખતરનાક જગ્યાએ, કેટલી ખતરનાક જગ્યાએ. આપણે એવા હલવાના હતા, એવા હલવાના હતા ને, ત્યારે ભગવાને તે પણ ટાળીને અવિનાશ રાખે, ખબર અન્ન તોય ની રે, એવો ગર્ભવાસ એનું દુઃખ ભગવાને આપણું ટાળ્યું. ભગવાને ટાળીને આપણને બહાર કાઢ્યા અને બહાર કાઢ્યા પછી માના સ્તનમાં દૂધ આપ્યું કે આ અધમ છે, જન્મો જન્મ મને ભૂલી જાય છે, મને ભજવાનું ભૂલી જાય છે, મને યાદ કરવાનું ભૂલી જાય છે,
મને જ્યારે હોય ત્યારે મારી સાથે આને કપટ કર્યું છે, મને દરેક વખતે કહે છે આંખથી તમારા દર્શન કરીશ, જીભથી તમારું નામ દઈશ, હાથથી તમારી માળા કરીશ, પણ જન્મો જન્મમાં મારી સાથે આ ગેમ જ રમ્યો છે. છતાં પણ ભગવાન કે હું દયાળુ છું, મારી પાસે દયા છે, મારે તો એની માટે માના સ્તનમાં દૂધ રચવું જ પડશે. આપણે કૃતજ્ઞ છીએ, આપણે જન્મો જન્મ ભગવાન સાથેના વાયદાઓ તોડ્યા છે, આપણા કરારો આપણે તોડ્યા છે, આપણા કર્તવ્યો આપણે તોડ્યા છે, પણ ભગવાને પોતાનું બિરુદ નથી તોડ્યું. એ ભગવાનની દયા છે. એનાથી મોટો હેત આપવાડો આ દુનિયામાં આપણને હોય કોણ? એ ભગવાનને, ભગવાનના મોટા પુરુષો, એ ભગવાન સ્વયં જ એમાં રહીને કામ કરે છે. ભગવાન જ છે, ભગવાન જ પોતે કામ કરે છે, એના સિવાય બીજું હોય કોણ? જોયું નહીં કર્તવ્ય અમારું જીવન જાણો છો, તમે બિરુદ પાડ્યું તમારું જીવન જાણો છો. આપણે કૃતજ્ઞ થયા, ભગવાન કૃતજ્ઞ થયા. આપણે અવગુણવાળા થયા, ભગવાન ગુણના ભંડાર થયા. આપણે અવળાઈવાળા થયા, ભગવાન કરુણાવાળા થયા. આપણે દુષ્ટતાવાળા થયા, ભગવાન દયાવાળા થયા. આપણે કપટ કરવાવાળા થયા, ભગવાન ભૂલવાવાળા થયા. આપણે જેટલા ભગવાન સાથે કરારો કર્યા એને ભૂલી જઈએ, તોડી નાખીએ છે, ભગવાન આપણને જોડી રાખે છે. આખું ઓપોઝિટ. એવા ભગવાન ઉપર હેત નહીં કરીએ તો કોની પર હેત કરીશું? આ ભૂંડા દેહ ઉપર કરીશું? સ્વાર્થી આ જગત પર કરીશું? ઇન્દ્રિયોના અંતઃકરણમાં કરીશું? આપણા ભૂંડા સંકલ્પોની ક્રિયાઓમાં કરીશું? હેત કરવા જેવા તો એક ભગવાન છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ટકોર આપણને કરીને કહે છે, આપણી ગર્ભવાસની ત્રાસ ભગવાને ટાળી છે. એ ટાળ્યા પછી ભગવાન પાછા અન્ન તોયની, એટલે કે આપણા ખોરાક પાણીની, એની પણ ભગવાન ચિંતા કરે છે. ચિંતા કરે છે, પશુની ચિંતા કરે છે, કીડીની ચિંતા કરે છે, હાથી છે તો હાથીની ચિંતા કરે છે, વહેલ માછલી છે તો એને કેટલા ટન જોઈએ છે, એના બચ્ચાને જન્મે ત્યારથી જ અમુક ટન જોઈએ છે તો એને એ પ્રકારની વ્યવસ્થા કરી આપે છે. બોલો, વહેલ માછલીઓને, એવી મોટી મોટી માછલીઓને ટન બંધી જોઈએ તો એને નાખી દરિયાની અંદર, જા ફૂલ મળી રહે તને ત્યાં ખોરાક. ભગવાને કેવું આયોજન કર્યું છે, એક એક વસ્તુનું આયોજન, એક એક જીવની ચિંતા કરીને કર્યું છે. એવા ભગવાન ઉપર હેત કરવાનું છોડીને જીવ જ્યારે બીજે હેત કરે છે ને, ત્યારે ભગવાન તો દયાળુ છે, એ તો જન્મો જન્મની આપણી ભૂલોને માફ કરીને પોતાની પાસે અવશ્ય જન્મો જન્મ રાખશે, પણ ભગવાનને ચોક્કસ દુઃખ થાય, દુઃખ થાય કે મેં એને આવા શાસ્ત્ર આપ્યા, મેં એને આવી વાત આપી, મેં એને આવા સદગુરુ આપ્યા, આવા સાધુઓ દ્વારા મેં એને વાતને સમજાવવા પ્રયત્ન કર્યો, છતાં પણ મારી વાતને નથી સમજી શકતો, મારી અંદર હેત કર્યા વિના બીજે હેત કરે છે, તો મહારાજ કેને દુઃખ કેટલું આવશે? જેટલું દુઃખ માત્ર આપણે જન્મો જન્મથી ભોગવ્યું છે એ ભગવાનનું આપેલું નથી, આપણું વોરેલું છે. આપણે એને ઇન્વાઇટ કરેલું છે, આપણે આમંત્રણ આપેલું છે, ગર્ભવાસને આમંત્રણ આપણે આપ્યું છે. ભગવાન તો વારે વારે કહે છે, તિલાંજલિ આપ, આવે એન્ડ લાવી દે. આવે ભગવાનને સદગુરુ તો આપણને વારે વારે પોકારીને કહે છે કે હવે છેલ્લો જન્મ કરી લે, પરંતુ આ જીવ જન્મો જન્મનો વિષયોનો હેવાયો છે, હરાળો થઈ ગયો છે વિષયોનો. એવું કહે ને, હેવાયો ને હરાળો, હરાયો એટલે એને એના વિના હાલે નહીં એવું થઈ ગયું છે. એમાંથી વૃત્તિ તોડવી એ નિષ્કુળાનંદ સ્વામી આપણને કહે છે. વડી સમે સમે સંભાળ જાનો કરે હરિજનને રે, બીજું એવું કોણ દયાળ કારે મનાય નહીં મનને રે. સમે સમે પાછા ભગવાન સંભાળ રાખે છે. આજ સુધી પણ અમારી જીવન જાણો છો, રાખો છો ખબર સારી જીવન જાણો છો. ભગવાન આજ દિવસ સુધી ખબર રાખે છે, પણ આ જીવ ભગવાનને ભૂલી જાય, ભગવાનને ભૂલી જાય. ભગવાન ખબર રાખે. ઉનાવાની અંદર સલાભાઈ કરીને ગરીભગત ગાડું જોડીને ગરડા દર્શને જતા હતા. તે સાબરમતીની અંદર પૈડાનો ખીલો ગાડાનો નીકળી ગયો, પૈડું નીકળી ગયું, ખીલો ગોત્યો ત્યાં પણ નાપ મળ્યો. સાંજ પડી ગઈ, પ્રાર્થના કરી ભગવાનને. ત્યાં એક ભરવાડ આવ્યો અને એ કે આ સાંજ પડી ગઈ છે ને નદીએ કેમ બેઠા છો તમે? સલાભાઈને પૂછ્યું.
ગાડું જોડીને ગામ ભેગા થઈ જાઓ, ચોર આવશે અહીંયા આગળ તો લૂંટી લેશે. સલાભાઈએ પોતાની બધી વાત કરી કે ભાઈ જવું તો છે પણ આ ગાડાનું પૈડું નીકળી ગયું છે ને ખીલો મળતો નથી. ભરવાડ કે આ ખીલો તમારો છે? આ ખીલો તમારો છે, મને રસ્તામાંથી જડ્યો તો. સલાભાઈ કે હા આ ખીલો મારો છે. ખીલો નાખ્યો ગાડામાં, ગાડું જોડીને અમદાવાદ થઈને ગઢડા ગયા ત્યારે મહારાજે એમને કહ્યું કે સલાભાઈ ક્યાંથી આવો છો? મહારાજ આવી રીતે આવ્યો ને સાબરમતીમાં મારો ખીલો ખોવાઈ ગયો હતો, એ તો સારું થયું કે ભરવાડ આવ્યો. મહારાજ કે ભરવાડ આવ્યો એ કોણ? ભરવાડ ક્યાંથી આવે અચાનક ને? આ ભરવાડ ક્યાંથી ખીલો તમારો લઈને આવે? એ ભરવાડને તમે ક્યાંથી જોયો હતો? અને પૈડું નીકળી જાય ખીલામાંથી તો ખીલો 10 ગાઉ પહેલાં નીકળ્યો અને પૈડું અહીં નીકળે એવું થાય? ગાડાનું પૈડું ખીલો નીકળે એટલે કેટલી વાર ગાડું હાલે? થોડીક જ વારમાં. ખીલો કંઈ દૂર પડ્યો હોય અને ભરવાડ તો કેટલી વાર તમે ગોત્યો તોય ના મળ્યો. મહારાજ કહે એ ભરવાડ બીજું કોઈ નહીં, એ ભરવાડ અમે હતા. મહારાજ ગાડાના ખીલાઓ નીકળી જાય ને એની પણ ખબર રાખે છે. એવા આપણા કેટલાય જીવનના ગાડાના ખીલાઓ ભગવાન પકડી રાખે છે. ઓલું સારંગપુરમાં જેમ પેલા દેવા પટેલના ઘરનો મોભ પકડી રાખેલો ને એમ આપણા જીવનના કેટલાય મોભ મહારાજ પકડી રાખે છે. પણ ભગવાન મોભ પકડે છે, ખીલાઓ નાખે છે, આપણા પૈડા નીકળી ના જાય એનું ધ્યાન રાખે છે. ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આ સત્સંગના પૈડાઓ નીકળી ના જાય એનુંય, સંસારમાં તમારા વ્યવહારના પૈડાઓ ના છૂટા પડી જાય એનુંય, બધું જ ભગવાન ધ્યાન રાખે છે. પણ અદૃશ્ય રૂપે કોઈને દેખાતા નથી. એ કરતા થકા અકર્તા છે, દેખાતા નથી. પણ ગુણાધીતાનંદ સ્વામી કે જેમ પાપણ આંખની રક્ષા કરે છે એમ ભગવાન પોતાના ભક્તની રક્ષામાં અખંડ રહ્યા છે. મોટા સદગુરુના વચન કોઈ દી ખોટા ના હોય. આપણી રક્ષા ભગવાનને આપણા આપણને મળેલા ભગવાનના સત્પુરુષો પડે પડે કરી રહ્યા છે, પડે પડે. આપણા બધાય બટન દબાવવાની આપણી બુદ્ધિની સિસ્ટમ જુઓ ને તો આપણે તો કેટલાય ઊંધા બટન હવારથી આ સુધી દબાવતા હોઈશું. કેટલાય ઊંધા બટન દબાવી દઈએ જીવનના. જવું છે અક્ષરધામમાં પણ બટન બધા જ વિષય તરફના દબાઈએ. એવું ઘડીક વળી ડાયા થઈ જાય પોપટ જેવા ને પાછા ભૂલી જાય 2 કલાકમાં તો ઊંધા બટન બધા ચાલુ થઈ જાય. છતાં પણ ભગવાન એવા ઊંધા બટનો બાજુ નથી જોતા અને આપણા બટનો છતા થાય ને એવો પ્રયત્ન કરે છે. એ ભગવાન અદૃશ્ય રૂપે કરે છે, કોઈને ખબર ના પડે એવી રીતે કરે છે, આપણું હિત કરે છે, આપણને ખબર પણ નથી. બાકી આ જીવ ભગવાન જો હવડા બટન ના કરે, ભગવાન જો ખીલા લઈને ના ઉભારે આના પૈડા ઉપર અને ભગવાન જો આના મોભ ના ઉપાડે તો આ જીવ હાનો ભગવાનના માર્ગે આલે? હાજે ધૂળમાં જતો રહે, માયાનું જોર કેટલું છે. આ તો ભગવાન જાળવી રાખે છે, ભગવાન જાળવી રાખે છે. આપણે સત્સંગની અંદર ટકી એવા નથી, પરંતુ ટકાવી રાખે છે. કોણ ટકાવે છે? ભગવાન ટકાવે છે, ભગવાન ટકાવી રાખે છે. ભગવાનની કૃપા છે. આજે ક્રેડિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડની કંપની, તમે ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો પણ તમે ક્રેડિટ કાર્ડને કોઈ એવી જગ્યાએ યુઝ કોઈ એ વ્યક્તિએ કર્યું, તમારું ખોવાઈ ગયું છે, કોઈ વ્યક્તિ બીજા એરપોર્ટ પર જઈને યુઝ કર્યું, જે ન્યૂજર્સીમાં જ વપરાતું કાર્ડ છે, શિકાગોમાં વર્ષો પછી વપરાનું, તો તરત એ લોકો શું કરશે? પહેલાં રેડ એલર્ટ મૂકશે, પહેલાંને પૂછશે કે ભાઈ તમે જ યુઝ કરો છો, બીજા કોઈ યુઝ કરે છે? તમે પોતે ઘસ્યું હોય તો પણ તમે ક્યારેય કોઈ અમુક વેબસાઇટ પરથી માલ ખરીદ્યો જ નથી અને તમે ખરીદો છો 5 વર્ષે, તો તમને તરત કન્ફર્મ કરશે કે તમે જ લો છો કે બીજો કોઈ લે છે. જાળવે છે, તમારી રક્ષા કરે છે, તમને જાળવી રાખે, તમને ખબર પણ ના પડે. પણ એ લોકોની પાસે રેકોર્ડ છે, એ જાળવે છે. આ દુનિયાની ક્રેડિટ કાર્ડની કંપનીઓ પણ તમે છેતરાવ નહીં એટલું ધ્યાન રાખે છે. તો પરમાત્મા તો આપણા જીવને અક્ષરધામ મેળવવામાં આપણે છેતરાઈ ના જઈએ એનું ધ્યાન ચોક્કસ રાખે છે. તરત જ ફોન આવી જાય ભગવાનનો, આ કરવા જેવું નથી, આ જોવા જેવું નથી, આ અડવા જેવું નથી, આ ખાવા જેવું નથી. આવો તરત ફોન આવી જાય, ચેતવે પણ ખરા, અંદર ઢંઢોળે પણ ખરા, પણ જીવ કેવો છે? એ કર્યા વિના રહી શકે નહીં. પાછો ભગવાન પાસે જઈને રડે ત્યારે ભગવાન કે સારું ચાલ, હવે ફરી કરતો નહીં, સારું મહારાજ આવે નહીં. પાછો જ્યારે બટન ઊંધું દબાવવા જાય એટલે મહારાજ તરત પહોંચી જાય દબાવતા પહેલાં, બેટા આવું ના થાય, હા તું કોનો છે, તારે ક્યાં જવું છે, તને ખબર નથી હું છું, તને જોઉં છું, તને ખબર નથી, આવું ના થાય. જીવ પછી શું કરે?
ભગવાન ફોન કરે ને તો ફોન ઉપાડવાનું જ બંધ કરી દે, ગણાને ફોન ના ઉપાડો જ નહીં, આપણે રીંગો વાગવા દઈએ એમ. ભગવાન ભલે ને રીંગો કર્યા કરતા પણ આને ઉપાડવો જ નહીં, અંદર આમ હેંગ કરીને મૂકી દે, રીંગ ઓફ કરીને મૂકી દે અને એનું કામ કર્યા કરે. પછી અથડાય ને એટલે તરત મહારાજ ભૂલ થઈ ગઈ, તરત ઉપાડીને મહારાજ ભૂલ થઈ ગઈ. સારું બેટા હવે ફરી ના કરતો, હા ગુરુજી ભૂલ થઈ ગઈ, સારું ફરી ના કરતો હવે, હા મૂકી દે ફોન હાલ, હવે ડાયો થઈને રહેજે, સારું ડાયો થઈને. ફરી પાછો આ ક્યારેક એ થાય એટલે એ તો બધા સેન્સરો તરત પકડી લે, તરત એ લોકોના કોલ ચાલુ થઈ જાય હૃદયમાં, નહીં 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 તું આગળ ભૂલો પડ્યો તો નહીં ભાઈ, રહેવા દે રહેવા દે, આ નથી ફોન ઉપાડતો, એ લોકો વોઇસ મેસેજ મૂકી દેશે, આને વોઇસ મેસેજ મૂકે છે. તો આ મૂરખ કેવો છે, વોઇસ મેસેજ નહીં બંધ કરે, એકવાર તો છેડાય છૂટા કરી નાખે કે ના મારે અત્યારે કોઈનું સાંભળવું નથી, મારે જે કરવું છે. રહેવા દે ભાઈ, આ તને કહે છે આટલું, મેસેજ મોકલે છે, છેડા જુદા કરી દે ને તોય પેલા દયાળુ એવા છે કે ન્યાથી હવામાંથી તમને અવાજ મોકલે, તોય પણ આ શું કરે, રૂમ બૂમ બધું બંધ કરીને ગોદડાની અંદર ભરાઈ જાય પણ પેલો અવાજ બંધ કરે અને પછી રડે. જીવ આવું જન્મો જન્મથી કરતો આવ્યો છે પણ ભગવાન પોતાની દયાળુતા છોડતા, માટે આ જન્મે ચેતી જવું ભગવાનને, ભગવાનના સદગુરુ પોતાની દયા નથી છોડતા, કરુણા નથી છોડતા, તો આપણે પણ આપણો છેલ્લો જન્મ કરી લેવો ને ભગવાનમાં ને ભગવાનના સંતો ભક્તોમાં હેત કરી લેવું. સ્વામી કે આવું બધું સમજ્યા વિના, એમ સમજ્યા વિના જન આવે ઉન્મતાઈ અંગ મારે, આવું ના સમજે એટલે ઉદ્ધતાઈ અંગમાં આવે. કહે નિષ્કુળાનંદ વચન પછી મન માને કુસંગ મારે, આવું મનાય નહીં, આવું વિચારે નહીં. ભગવાનની દયા, સદગુરુની દયા, કરુણા, મમતા, વાત્સલ્ય એને આપણી ઉપર કરેલું આજ સુધી ઉપકાર એનો વિચાર ના કરે એટલે પછી જીવની અંદર ઉન્મતાય આવે, ઉન્મતાય આવે, ઉદ્ધતાય આવે અને જીવ પછી કુસંગમાં જાય. હવે કુસંગમાં ગયો એ વાંક કોનો, જીવનો પોતાનો છે. જીવનું બગડ્યું ગર્ભવાસ ફરી આવ્યો એ જીવનો પોતાનો દોષ છે. માટે નિષ્કુળન સમકે રોજ મહારાજનો આવડી ઉપરની દયા કરુણા, મોટા પુરુષની દયા કરુણા, સંતો ભક્તોનો આપણને રોજ મળતો પ્રેમ, આપણને હોંફ એનો વિચાર કરી રોજ મોક્ષના માર્ગે આગળ વધવું. સ્વામી એમ આપણને પદ 30 દરમિયાન આવો મહિમા સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.